દાંતીવાડા તાલુકામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ફરજિયાત પ્રીમિયમ ના કાપવા માટે મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. દાંતીવાડા તાલુકામાં પ્રધાનમંત્રી પાક વીમા યોજનામાં ફરજિયાત પ્રીમિયમ ના કાપવા માટે સ્થાનિક ખેડૂતો તેમજ દાંતીવાડા કોંગ્રેસ પ્રમુખ નટવરસિંહ વાઘેલા દ્વારા દાંતીવાડા મામલતદાર શ્રી એલટી વિસાદ સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું અને કહેવામાં આવ્યું કે પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ફરજિયાત પ્રીમિયમ કાપવામાં ના આવે અને જે ખેડૂતોની પોતાની સહમતિથી પ્રીમિયમ કપાવવું હોય તો જ કાપવામાં આવે, બધા માટે ફરજિયાત ના કરવામાં આવે. ખેડૂતોને પૂછાય છવાઈ કેન્દ્ર સરકારને આરો નિયમ ના કાઢવો જોવે, ખેડૂતને પૂછવું જોવે પેલું કઈ ખેડૂતોની શું મરજી છે શું નથી. ખેડૂતોને એમ કીધું કે તમારો 1,00,000 અને હવે ક્યાંથી આ વાંધો હું લફરું બેઠું કર્યું ગમે તે ખેડૂતનો વીમો ના કપાય, કેવી રીતનો કપાવો જોવે. આજે તારીખ 18/7/2016 દિવસે ખેડૂત સંઘર્ષ સમિતિ દ્વારા આજે મામલતદારશ્રીને અમે આવેદનપત્ર આપીએ છીએ કે જે કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોના ફરજિયાત પાક વીમા લેવાનું જે ડાયરેક્ટ બેંકોને પરિપત્ર કર્યો છે તે ના લે અને ખેડૂતોને રાહત આપી અને આ બાજુ રાહત આપે અને આ બાજુ બીજી બાજુ લઈ લે છે તે ખેડૂતોને નુકસાન ના થાય એવું અમે આજે આવેદનપત્ર આપીએ છીએ. જો સરકાર નહીં માને તો અમે મોટા મોટી લડત લડીશું. અને અમારો બીજો દાંતીવાડાનો પ્રશ્ન છે કે અહીંથી નર્મદાનું પાણી હજી આવ્યું નથી અને અહીંથી પાણી લઈને ખેડૂતો પીવાનું પાણી છે પણ જવું જોઈએ પીવાનું પાણી, પણ જ્યારે અહીંયા કરોડોના ખર્ચે 50 રૂપિયાના ખર્ચે પાણી આવે ખર્ચો કર્યો છે છતાં પાણી આજે ટીપું બી નથી. હમણાં વચ્ચે આનંદીબેન આવ્યા હતા, એક દિવસનું પાણી કહી ગયા હતા કે અમે પાણી નાખ્યું, એક દિવસ પાણી આવ્યું પાછું બંધ કરી દીધું છે કે પાણી પહેલાં ભરે ડેમ અને પછી પાણી અહીંથી લઈ જાય, નહીં તો આવનાર દિવસો અમે મોટા મોટી લડત લડીશું અને ખેડૂતો દ્વારા રસ્તા પર આવીશું. પ્રધાનમંત્રી પાક વીમા યોજના દ્વારા જે પાક વીમાનું પ્રીમિયમ ફરજિયાત બનાવે છે ગુજરાત સરકારે તેના વિરુદ્ધમાં અમે આજ મામલતદારશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આ યોજના ખેડૂતો માટે કમ્પલસરી ફરજિયાત ન બનાવવામાં આવે એ માટે અમે આજે મામલતદારશ્રીને રજૂઆત કરી છે. આગળ પણ કલેક્ટરશ્રીને રજૂઆત કરીશું અને અમારી લડત આ સંદર્ભમાં ચાલુ રહેશે અને ખેડૂતોને ન્યાય મળે એવી અમે આશા રાખીશું. સચિન રાવણો રિપોર્ટ, S9 ન્યૂઝ, દાંતીવાડા.